લ્યો આ તમારી ચા. આ ઘડિયાળના કાંટા પ્રમાણે જો કોઈ કામ કરતો હોય ને તો મારી નજરમાં તું જ છે. કેમ તમે આવું કેમ બોલો છો? અરે કેમ શું, આ જ્યારથી આપણા લગ્ન થયા ને ત્યારથી અત્યાર સુધી આ પેપરના પહેલા પાનાની પહેલી હેડિંગ વાંચો ને ત્યાં જ મારા હાથમાં ચા હોય. એ તો બસ હવે આદત પડી ગઈ છે. તો મને લાગે છે હવે મારે કઈક આદત પાડવી જોઈએ. કેમ, તમને તો આદત પડી જ ગઈ છે ને? આ મને આદત પડી ગઈ છે પણ કઈ અને કેવી રીતે? જુઓ, લગ્નના આ જ દિન સુધી હર પળ અને હર હંમેશ તમે મારી મદદ કરી છે. અરે મારા સારા અને નરસા સમયમાં તમે મારી સાથે ઉભા રહ્યા છો, હવે આને આદત જ કહેવાય ને? તો તું મારી જ વાતનો સાર મને આપે છે એમ જ ને? આટલો સમય તમારી સાથે કાઢ્યો તો થોડું ઘણું તો શીખી જ હોય ને. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી મને જલ્દી નાસ્તો આપી દો ને, મારે ઓફિસે જવામાં લેટ થાય છે. હા બેટા ચાલ કિચન. જરાક ભાવથી જમાડજે. હા હા હા, તમારે મને નહીં કેવું પડે. અરે પણ રેવા દો ને, હું કરી નાખીશ. શું કરું, આ આદત જ જો પડી ગઈ છે. આદત પડી ગઈ છે કે પછી કઈ કહેવા માટે અહીંયા આવ્યા છો? પણ તને કેમ ખબર પડી ગઈ? બોલો ને શું કામ છે? હું એવું વિચારું છું કે આપણે આપણા દીકરા પ્રભાતના લગ્ન કરી નાખીએ. તો વિચાર તો તમારો સારો છે, પણ આ પ્રભાત માનશે ખરો? અરે માનશે જ ને, કેમ નહીં માને? અરે આની પહેલા મેં એને વાત કરી હતી આ લગ્ન માટે, પણ એને મને સાફ સાફ ના પાડી દીધી હતી. ના પાડી દીધી? અરે આજ ઉંમર છે, જીવન સાથી સાથે એકબીજાને થવાની, અને એને શું કામ ના પાડી? એ તેને પૂછ્યું કે નહીં? પ્રભાતનું કેવું એવું છે કે મારે આજીવન લગ્ન નથી કરવા, કુંવારું જ રહેવું છે. પણ કેમ? એવું માને છે કે લગ્ન કર્યા પછી બંને પલ્લા સરખા રાખવા પડે. પણ આ પ્રભાત આવું કેમ અત્યારથી વિચારતો હશે? બસ હું પણ એ જ વિચારું છું કે આ છોકરો આવું કેમ વિચારતો હશે, મને તો એ જ સમજણ નથી પડતી. પણ કોઈ વાંધો નહીં, આજે સાંજે ઓફિસેથી ઘેર આવે ને એટલે એના સાથે વાત કરી લઈશ. કેમ બેટા, આજે ઓફિસે તું તો વહેલો ઘરે આવી ગયો. હા બેટા, તારા પપ્પાની વાત સાવ સાચી છે, અને તું જ્યારે ઓફિસેથી આવે છે ને ત્યારે એકદમ ફ્રેશ હોય છે. આજે કંઈક અલગ દેખાઈ રહ્યું છે, તારી તબિયત તો બરાબર છે ને? ના મમ્મી, બધું જ ઓકે છે. તમે લોકો છે ને ખાલી ખોટી ચિંતા કરો, માં આ તો ઓફિસના કારણે માઇન્ડમાં થોડુંક સ્ટ્રેસ જેવું લાગે છે, બસ બીજું કાંઈ નથી. અને મમ્મી આ બધું તો રહેવાનું ને. હવે બેટા આ પોતાનો દીકરો હવે કે દીકરી, આ એના સંતાનના થોડાક પણ હાવભાવ ચહેરાના બદલે ને એટલે મા બાપને ચિંતા તો થવાની જ. આ તો મારું કામ છે, થોડા જ હજુ તો આવ્યા કરવાનું, તો તમે લોકો શું હરપળ ચિંતા કર્યા કરશો? બેટા આ બધી સમજણ તને અત્યારે નહીં પડે, પણ જ્યારે તું બાપ બનીશ ને ત્યારે ખબર પડશે. હવે આ મુદ્દાની વાત કરી. બેટા પ્રભાત, અમે બંને હમણાં તારા લગ્ન વિશેની જ વાત કરી રહ્યા હતા કે તારા લગ્ન કરાવી દઈએ. ના પપ્પા ના, હમણાં છે ને મારા લગ્ન મારે કરવા જ નથી, અને તમે લોકો પણ મારા લગ્ન વિશે ના વિચારો. કેમ ભાઈ, કેમ અમે વિચાર ન કરીએ? તે અત્યાર સુધી ભણી ગણીને ડિગ્રી ન લેવાનું કીધું, અમે માની લીધું ને. અરે વાતે વાતે તું ભણતરનું બાનું કાઢતો હતો, એ પણ અમે માની લીધું ને. તો બેટા અત્યાર સુધી તારી બધી વાત સાંભળીને અમે અમારા મનને મનાવી જ લીધું છે ને, તો આવા બાના કાઢવાનો હવે કોઈ મતલબ નથી. હો હા બેટા,
આ તારી મમ્મીની વાત ખરી છે, આ તારી ડિગ્રી આવી ગઈ, તું નોકરીએ લાગી ગયો અને તારો સારો એવો પગાર છે, તો હવે તારે લગ્ન માટે ના ન આવવી જોઈએ. પણ પપ્પા. પણ કાંઈ નહીં, મેં મારો એક મિત્ર છે ને પરસોત્તમ, એને મેં વાત કરી રાખી છે. એને એક દીકરી છે જે સુંદર અને સંસ્કારી છે, અને તને ખબર છે એનું ખાનદાન અને આબરૂ એનાથી આપણો સમાજ અજાણ નથી. ઠીક છે પપ્પા, કઈ વાંધો નહીં, પણ મને એક બે દિવસનો સમય આપજો વિચારવા માટે. અરે બેટા, એક બે દિવસ તો નહીં, તને વિચારવા માટે અઠવાડિયાનો સમય આપ્યો, બસ. સારું મમ્મી, હવે હું ફ્રેશ થઈ જાઉં, તમે જમવાનું તૈયાર કરો ને. હા બેટા. એક મિનિટ, તમે બંને અહીંયા? પણ બેન, તમે કેમ આવી વાત કરો છો? અમે તો રોજ ચાલવા નીકળીએ છીએ અહીંયા. હા હા, હું એમ નથી કહેતી, પણ તમે બંને અહીંયા શું કરો છો? અરે તમારા ભાઈએ કીધું તો ખરી, અમે લોકો દરરોજ ચાલવા માટે નીકળીએ છીએ. હા હા, એ બરાબર છે, પણ પહેલા તમે જલ્દી ઘરે જાઓ. હું આવું શું કામ બોલું છું એ તમને ખબર પડશે. અરે બેન, તમે આવું કેમ બોલો છો? અરે જે પણ કઈ વાત હોય ને એ પડદો રાખ્યા વગર બોલો. પપ્પા, મમ્મી, અંદર ચાલો ને, પછી બધી માંડીને વાત કરીએ. હા ચાલો. બેટા પ્રભાત, આ બધું શું છે? હા બેટા, જીવ એ જલ્દી બોલ, મારો જીવ બોજ જાય છે. હા હા મમ્મી, કહું છું, શાંતિ તો રાખો. બેટા, અમે લોકો અત્યાર સુધી શાંતિ જ રાખી છે, હવે તું અમને કઈક કહીશ કે ડાયરેક્ટ આ છોકરીને પૂછી લઉં? પપ્પા, આ તમારી વહુ અને મારી પત્ની સોનું છે. મતલબ કે ત્યાં છોકરી સાથે લગ્ન કરી લીધા? અરે મા બાપની રજા લેવાનો તો છોડ, તેમને પૂછ્યું પણ નહીં અને અમારી હાજરી વગર લગ્ન કરી લીધા. પપ્પા, પરિસ્થિતિ જેવી હતી કે મારે લગ્ન કરવા પડ્યા. જરાક જણાવીશ બેટા, કે એવી તે કેવી પરિસ્થિતિ હતી કે તારે તાત્કાલિક લગ્ન કરી લેવા પડ્યા? હા બેટા, હવે તું એ તો કે, આ પોતાના એટલા બધા પારકા થઈ ગયા કે આવો નિર્ણય તે જાતે લઈ લીધો. પ્રભાત, હું કઈક વચ્ચે બોલી શકું? અચ્છા, મા બાપ અને દીકરાની વચ્ચે તો આવી ગઈ છે, હવે આ વચ્ચે બોલવાનું નાટક શું કામ કરે છે? બોલી જ ને તારે જે બોલવું હોય. એક મિનિટ સોન, હું કહું છું મમ્મી પપ્પા કે શું થયું હતું. તો વાત એમ છે કે હું કોઈ પણ છોકરીને પ્રેમ જ નતો કરતો, એમાં સોનું પણ આવી જાય છે. પણ સોનું મને પ્રેમ કરતી હતી, એને ઘણી વાર એના પ્રેમની વાત મને કરી લઈ, પણ હરેક વાત મેં એની વાતને નજરઅંદાજ કરેલી. હું એની વાતમાં ધ્યાન આપતો જ નહોતો. પછી બે દિવસ પહેલા લાસ્ટ ટાઈમ એણે મને પૂછ્યું હતું
છતાં પણ મેં એની વાતને નકારી હતી, પણ સોનુ જીદે ભરાણી હતી. બેટા, હા બધી વાત સમજમાં આવે એવી નથી. એવી તે કેવી જીદ કે જેમાં છોકરો લગ્ન કરવાની ના પાડે છે અને છોકરી જીદે ભરાય છે એની જીદ છોડતી નથી. પણ બેટા, જો આ દીકરી જીદે ચડી હોય તો એનો પણ રસ્તો હતો જ ને, એના મા બાપને મળી અને વાતનું સોલ્યુશન લાવી શકાતા જ ને. પણ પપ્પા, એ જ તો મોટી પ્રોબ્લેમ હતી. હા, સોનુના પપ્પા સોનુની સગાઈ એવા છોકરા જોડે કરવા માંગતા હતા કે જે ભણેલો ગણેલો તો હતો, પણ એક નંબરનો રખડું હતો. હે, છોકરાના પપ્પા પાસે એટલી બધી પ્રોપર્ટી હતી ને, એટલે સોનુના જબરજસ્તી લગ્ન કરાવવા માંગતા હતા. પણ સોનુ પણ જીદે ભરાણી હતી, હે છોકરા જોડે લગ્ન કરવા માંગતી જ નહોતી. એણે મને કીધું કે તું મારી જોડે લગ્ન કરવા માંગે છે કે, જો તું મારી જોડે લગ્ન નહીં કરે ને તો હું આત્મહત્યા કરીશ. એટલે મારે ના છૂટકે સોનુ જોડે લગ્ન કરવા પડ્યા. હવે બધું જે થયું ને એને જવા દે, અને આ દીકરાના લગ્નનું જે ચેપ્ટર મગજમાં હતું ને એને તું કાઢી નાખ અને વહુને અપનાવી લે. અને બેટા, જા તું વહુને આખું ઘર બતાવી દે. હા પપ્પા. પણ સોનુ બેટા, એક મિનિટ, આ વાત વાતમાં હું એક વસ્તુ તો પૂછતા ભૂલી ગયો, તારા પપ્પાનું નામ શું છે? દલપતભાઈ. દલપતભાઈ? આ એસ્ટેટ એજન્ટ? હા. તમારું મોઢું સાપ સૂંઘી ગયું હોય એમ કેમ મોટા મોટા ડોળા કાઢીને બેઠા છો? અરે પ્રભાતની માં, આ સાપ સૂંઘી તો ગયો છે પણ હવે તો કરડી જશે. તે સાંભળ્યું એના બાપનું નામ શું છે? દલપતભાઈ દલાલ. આ ઈ દલપતભાઈ દલાલ છે કે માર્કેટમાં મોટામાં મોટી આફત છે. આ લોકો એને જોવે ને તો વણજ્યું ઠેકવા મળે. પણ હવે મને ઈ ચિંતા થાય છે કે દલપત દલાલે એની અડધી પાણી આફત આપણા ઘરમાં પધરાવી દીધી છે. પુત્રના પારણામાં અને વહુના બારણામાં. જો તમે જે વાત કરો છો ને આ દલપતભાઈ વાળી, એ 100% સાચી હશે ને તો એની છોકરી આ લખણ ઝડકાવવાનું ચાલુ કરી દેશે, એના સંસ્કાર ધીમે ધીમે બતાવવાનું એ ચાલુ કરી દેશે. ઠીક છે, છોડ એ બધું, જવા દે. અને તો કઈક ગરમા ગરમ ચા બનાય તો કઈક મગજ હાલે હવે. હા હા, બનાવી લાવું સોનુ. કયા વિચારોમાં ખોવાઈ ગયેલી છે? ક્યારનો જોઉં છું હું તને? હા પ્રભાત, હું એ વિચાર કરું છું કે આપણે લગ્ન તો કરી લીધા છે, પણ આપણા મમ્મી પપ્પા શું મને અપનાવશે? શું ગાંડા જેવી વાત કરે છે. મારા મમ્મી પપ્પાને છે ને હું સારી રીતે ઓળખું છું. મારા મમ્મી પપ્પાનો નેચર એકદમ નારિયેળ જેવો છે, ઉપરથી સખત અને અંદરથી એકદમ નરમ. અને મારા મમ્મી છે ને એ તો મમતાની દેવી છે, અને પપ્પાનો સ્વભાવ એકદમ હસમુખો છે, એટલે ચિંતા ના કરાવે. હું પણ એ જ વિચારું છું કે જેમ લીંબુનો રસ બધે ભળી જાય છે એમ હું પણ આ ઘરમાં હળી મળી જાઉં. સોનુ, તું ટેન્શન ના લે. જે ઘરમાં હસી ખુશીનો માહોલ હોય ને ત્યાં મિલનસાર વ્યક્તિઓ જ રહેતા હોય છે, અને જે ઘરમાં મિલનસાર વ્યક્તિઓ રહેતા હોય ને ત્યાં હળવું મળવું ખૂબ જ આસાન થઈ જાય છે. હું મારી રીતે પૂરેપૂરી કોશિશ કરીશ. બસ વહુના આવ્યા પછી આપણા ઘરમાં ઘણો બધો ફેરફાર થઈ ગયો હોય એવું નથી લાગતું? એ તો પડવાનો જ હતો. આ જ્યારથી દલપત દલાલનું નામ સાંભળ્યું છે ને ત્યારથી તો આ મારા ઘરની નીલામી થતી હોય અને દલપત દલાલમાં હથોડા પસારતા હોય ને એવા સપના આવે છે મને. અરે પણ આ તમને દરેક વાતમાં મજાક જ સૂજે છે.
હું જે વાત કહેવા માંગુ છું, હું તમને જે વાત કરવા માંગુ છું એ તરફ તો તમારું ધ્યાન જ નથી જતું. અરે આ મારું ઘર વેચાઈ રહ્યું છે એમાં ધ્યાન આપું કે તારા વાતાવરણમાં? તને ખબર છે આ મારું ઘર વેચાઈ જાય ને તો સમજ્યા તારું વાતાવરણ એ ગયું. પાછી મજાક ચાલુ કરી દીધી તમે. તો શું કરું પ્રભાતનીમાં? આ ચિંતા અને ઉપાધિ નામના બે હોઠ છે ને એની વચ્ચેની આ મારી ખોખલી હસી છે. બાકી બળતરા તો મને થાય છે. આ તને ખબર છે આ બારોબાર જે વાવાઝોડું ઉડતું હતું ને એને પકડીને આપણો ભાઈ લઈ આવ્યો છે આપણે ઘેર. હું તમને એ જ તો કહેવા માંગુ છું કે હમણાં હમણાંથી આ સોનુની હરકત સાવ અલગ જ દેખાય છે. જો હું એની પાસે પાણી માંગુ તો પાણી નથી આપતી. અરે એને શાક સુધારવાનું કહું ને તો શાકની થાળી મારા હાથમાં આપી દે છે. અને આ બધું વર્તન એ હસતા હસતા કરે છે. આમાં મારે સમજવું શું? હવે આમાં સમજવાનું એ છે પ્રભાતની માં કે આ વાવાઝોડું આવે ને એ પહેલાની આ શાંતિ છે. હવે જો આપણે બે એકબીજાને પકડીને રાખીએ ને તો બાપ દીકરીનું તોફાન એવું આવશે ને કે ઉચકીને એવી જગ્યાએ ફેંકી દે ને કે આપણે આપણું ઘર પાછા ગોતી નહીં એકી. હવે તું જ વિચાર આમાં. અને હવે આમાં છે ને સમજવાનું તારે ને મારે છે. અરે વાત વાતમાં તમને કહેવાનું જ ભૂલાઈ ગયું. હા સોનુ બહુ પ્રેગ્નેન્ટ છે, એને સારા દિવસો જાય છે. હવે આપણે દાદા અને દાદી બનવાના છીએ. અરે વાહ, આ તો બહુ ખુશીની વાત છે. પણ તને એક વાત કહી દઉં, આ ખુશીની ખુરશી પર કેટલો સમય બેસી શકીએ ને એ જોવાનું રહ્યું. અને હાલો હવે આપણે ઘર તરફ જઈએ. હા હા હાલો. જય ભોળાનાથ. રવિ ક્યાં છે? કઈ દેખાતો નથી. અરે હમણાં એના રૂમમાંથી જવા જ આવતો હતો, અહીંયા રમતો હશે. તો બોલાવતો ખરી. રવિ બેટા, રવિ અહીંયા આવ. દાદા, દાદી. આ આવી ગયો જો. અરે મારો દીકરો. અરે મારો રવિ. બેસે અહીંયા બેટા. શું કરતો હતો અંદર? બસ કઈ નહીં યાર. દાદી, આજે તો તમે મને ગાર્ડનમાં લઈ જશો ને? બેટા, આજે તારે સ્કૂલમાં રજા છે? હા. તો આપણે પાક્કો ગાર્ડનમાં જશું. બસ. સારું. બેટા, મને એક વાતનો જવાબ આપજો કે તને સૌથી વધારે આ તારા દાદા ગમે છે કે પછી દાદી? બંને. મમ્મી, આ રસોડામાં બધું કામ પડ્યું છે, મેં ક્યારનું તમને કરવાનું કીધું હતું? અને આ છોકરા સાથે રમત રમવા બેસી ગયા તે? અરે પણ એમાં આટલી બધી ગરમ શું થાય છે? થોડું પ્રેમથી વાત કર ને બેટા. તો હું શાંતિથી જ બોલું છું. આ તમારા ચોખામાંથી કાકરા કાઢીએ એમ તમારા શબ્દોમાંથી મારે સાંધા વાંધા શોધ્યા જ રાખવાના? અરે પણ બેટા, આટલી બધી ગરમ શું કામ થાય છે? હું તો તને શાંતિથી વાત કરવાનું કહું. પ્રભાતની માં, બસ હવે આગળ નહીં. કેમ મમ્મી, શું થયું? આ તમારો ચહેરો કેમ ઉખડેલો ઉખડેલો લાગે છે? પહેલા કોઈ દિવસ આવા લાગતો હતો? આમ કેમ બોલો છો પપ્પા તમે? બસ આ તે જે કબૂલ કર્યો ને એમાં જ અમારા બધા સવાલનો જવાબ છે. તું ગોતી લે. પપ્પા, આ તમને સમજી ન શકાય ને એવા વ્યક્તિ છો તમે. હા, હું સમજી ન શકાય ને એવા વ્યક્તિ છું. પણ હવે મારી ઉંમર કેટલી છે? આ ફક્ત આંગળીના વેઢે ગણાય ને એટલી. પણ તારી હાલત તે મારા જેવી ન થાય ને એનો તો ખ્યાલ રાખજે. એટલે તમે એમ કહેવા માંગો છો કે હું પ્રભાતની જિંદગી જટિલ બનાવી નાખીશ એમ? સોનુ બેટા, જેના અણસારમાં જવડાઈ દેખાતી હોય એની જિંદગીનો રસ્તો ચાહે ગમે એટલો સીધો હોય પણ એને અવળું જ દેખાય છે. અદેખાઈ? અદેખાઈ મારામાં છે કે તમારામાં? મને તો એ નથી સમજાતું. પ્રભાત, મારી પાસે આવી ફાલતુ અને ફોગટ વાક્યોનો જવાબ નથી. જો બેટા, આ જે ઘરમાં જ્યારથી શાંતિ ભંગ થવાની શરૂઆત થઈ જાય છે ને ત્યારથી એ ઘરની શાંતિ ભંગ થતી જ જાય છે. માટે બેટા, તું અને સોનુ બહુ તમારા બંનેના મગજ ઉપર બરફ રાખી આ વિષય પર વિચાર કરજો. એમાં વિચારવાનું શું હોય પપ્પા? ઘરની શાંતિ ભંગ કોઈ એક વ્યક્તિના વિચારથી
કે બિહેવિયર થી નથી થતી, તાળી કાઈ એક હાથ થી નથી વાગતી. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે આ મહા મહેનતે અમે જે ઘર બનાવ્યું છે એની ઈટ અમે જ તોડી રહ્યા છીએ? હે, મારે આ ટોપિક ઉપર અત્યારે કોઈ પણ જાતની કોમેન્ટ નથી કરવી. મારે ઓફિસે જવાનું લેટ થાય છે, હું નીકળું. પ્રભાત, પણ વાત તો સાંભળ. ખબર નહીં આ આપણા ઘરને કોની નજર લાગી ગઈ છે, શું થવા બેઠું છે કઈ સમજણ નથી પડતી. જોયું ને કેવી રીતે મારા જ ઘરમાં મને ઉતારી પાડે છે. અરે મેં શું ગુનો કર્યો છે? એ તો હું પણ જાણું છું સોનું, પણ હું શું કરું યાર? હા, મમતાની મહેર અને જવાબદારીની જકડે મને એવો જકડી રાખ્યો છે ને કે ના તો હું મમ્મી પપ્પાને છોડી શકું અને ના તો જીવન સાથીને. પણ હું તમને ક્યાં કોઈને છોડવાની વાત કરું છું, હું તો અધિકારની વાત કરું છું. મારો આ ઘરમાં કોઈ અધિકાર છે કે નહીં? જો સોનુ, એ તો કોઈનો અધિકાર નથી કે કોઈનો અધિકાર છીનવી શકે. હું તો ખાલી એટલું ઈચ્છું છું કે આ પરિવારમાં ભલે મતભેદ થાય પણ મનભેદ ના થવો જોઈએ. અરે હું જાણું છું કે તમે એક આદર્શ પતિ અને આદર્શ દીકરા છો, પણ સહન કરવાની પણ લિમિટ હોય. એક માણસ કેટલી હદ સુધી સહન કરી શકે? સહન કરવું ને એ જિંદગીનું બીજું નામ છે. અરે આપણે આપણી મરજી પ્રમાણે જિંદગી જીવવાની હોય એને જ તો જિંદગી જીવી કહેવાય, નહીં તો આ સંસારમાં આવ્યા ન આવ્યા બધું સમાન જ છે. હું તારી બધી વાત સમજું છું અને માનું પણ છું, પણ અત્યારે મોડી રાત થઈ ગઈ છે, સૂઈ જઈએ. હવે સૂઈ જાઓ તમે. ગુડ નાઇટ. ચોકલેટ લઈ આલી. અરે વાહ, તો આમાંથી તું મને પણ આપીશ ને? ના પપ્પા, હું તમને ચોકલેટ નહીં આલું. તમારે ચોકલેટ ખાવી હોય તો દાદાજીને કહો. અરે બટ્ટા, મારી વાત સાંભળ. જો મારે ચોકલેટ જોતી હશે ને તો મારે પણ તારી જેમ આમ દાદાજી પાસે બચ્ચું બનવું પડશે તો મળે. આ બચ્ચું બનવા પહેલા આપણા બચ્ચાને કોઈ બગાડી રહ્યું છે એનો વિચાર કરો તમે. અરે તારી જીભને થોડીક લગામ આપ. અને તું તું શું આમ બેઠો બેઠો જોઈ રહ્યો છે? અરે તારી પત્ની આ તારા મા બાપનું તારી સામે હળહળતું અપમાન કરે છે તો તને સાંભળીને આમ અમારી સામે જોતા શરમ નથી આવતી? હા તો સોનુ, એમાં ખોટું શું બોલી રહી છે? તમે આવી જ રીતે રવિને કેડબરી અને પીપરમેન્ટ ખવડાવતા રહ્યા ને તો એની તબિયતનું શું? એના દાંત સડતા વાર નહીં લાગે, એક દાંત તો પડી પણ ગયો. હા બેટા, અમે ક્યાં છોકરા મોટા કર્યા છે? અરે તું તો ભગવાન ભરોસે મોટો થઈ ગયો છે. અને છોકરા કેમ હસવે ને, એ તો આ તમારા જેવા આજના જનરેશનને જ ખબર પડે, અમને તો કઈ ખબર ન પડે. મારે તમારી સાથે કોઈ પણ વાતનો બહેસ નથી કરવો, હું તો આ ચાલ્યો. ક્યાં જાવ છો? બહાર જાવ છું. હા પણ ક્યાં? બહાર આટો મારવા યાર. હા તો હું પણ તમારી સાથે આવું છું, મારા પપ્પાના ઘરે આટો મારીને આવું. ચાલ રવિ, નાનાજીના ઘરે. ના ના, હું તમારી સાથે નહીં આવું, મારા દાદા દાદી સાથે રહેવું છે. ચાલ આમ નાના પંડે નાનો ને મોટી મોટી વાતો કરે છે, ચાલ ચાલ. મા નથી રહું, મા દાદા દાદા જોડે રહેવું છે. કીધું ને ચાલ, તને ચાલ એમની જોડે રહેવું છે. છોડ ચાલ. ભાઈ આ તો દલપત દલાલ ની છોકરી છે, એનો બાપ જમીન ને મકાન ની દલાલી કરે અને એની દીકરી દીકરી સંબંધો ની, આ તો લોહીના ગુણ છે.
ઠીક હવે સાબ બનાવો તો કઈક વધુ કેટલું દિમાગ એમાં હાલે. ખબર નહીં કે દિવસે મારાથી આનાથી પીછો છૂટશે, મારા છોકરાને મારાથી અલગ કરી નાખશે. કઈક ને કઈક તો કરવું જ પડશે. બહુ થયું, હવે આ પ્રભાતને આવવા દો, એમને તો મારે આ વાત કરવી જ પડશે. શું થયું? કેમ આઈ છે આટા મારે છે? હા, રવિ છે નહીં ઘરમાં, રોજની જેમ રખડવા જતો રહ્યો છે મમ્મી પપ્પા જોડે. હઠીલો થઈ ગયો છે, માનતો જ નથી, રોજે જતો રહે છે દાદા દાદી જોડે, બગાડીને મૂકી દીધો છે મારા દીકરાને. અરે શાંતિ રાખ, શાંતિ રાખ, થોડો શ્વાસ લે. શું થયું છે વ્યવસ્થિત કઈ તું મને? સવારથી ઘરમાં નથી, ખબર નહીં ક્યાં રખડવા ગયો છે, બહારથી બધું ખવડાવી ખવડાવીને બગાડી નાખ્યો છે, માથા પર ચડાવી મૂક્યો છે એને. કહી દઉં છું, આજ પછી કહી દેજો કે મારા દીકરાને હાથ ના લગાડે. સારું સારું, તું છે ને શાંતિ રાખ, મમ્મી પપ્પા આવશે ને એટલે આપણે એની જોડે વાત કરી લઈશું. બસ શું વાત કરી લઈશું, ભણતો જ નથી એ, કેટલું બધું ભણવાનું બાકી છે ખબર છે એને, સ્કૂલમાંથી કેટલું હોમવર્ક મળે છે એને, કઈ જ કરતો નથી, બગડી ગયો છે. મેં તને કીધું તો ખરું યાર, એકવાર મમ્મી પપ્પાને આવવા તો દે, પછી આપણે માંડીને વાત કરીશું. હું કઈ સાંભળી નહીં લઉં, હવે છેલ્લી વાર કહી દઉં છું કે એમને કહી દેજો કે મારા દીકરાને હાથ ના લગાડે. હા હવે શાંતિ રાખ, શાંતિ રાખ, તું ચાલ અંદર ચાલ. બેટા હજી તું કામ કરે છે, થાક્યો નથી? ના પપ્પા, એવું નથી, આ તો અમુક ફાઇલ્સ મારે અર્જન્ટ સેન્ડ કરવાની છે ને, એ માટે એક્સ્ટ્રા વર્ક કરી રહ્યો છું. એક્સ્ટ્રા વર્ક એટલે કે વધારાનું કામ? સારું કહેવાય બેટા, વધારાનું કામ કરીએ તો વધારાના પૈસા પણ મળે ને. આ જગતમાં એક માં જેવી છે કે જેને પોતાના સારા કર્મોના નાણાં મળવાને, એ તો ભાગ્યશાળીની વાત છે. કેમ મમ્મી, કેમ આવું બોલો છો? અને આમ જો, જે વાત હોય ને એ સીધી સીધી કહો, આમ ગોળ ગોળ ના વેટાળો. બેટા હું તને જેમ કહું એમ તો કરીશ ખરો? ઓફ કોર્સ, કેમ નહીં. બેટા તો પછી તારી જિંદગીના 24 કલાક અમને આપીશ? હા આપીશ, પણ વાત શું છે એ તો કયો. તો બેટા તે આપેલા 24 કલાક એટલે કે એક દિવસ અને એક આખી રાત, એમાં હું તને જે જે કહું ને એ બધું જ તારે કરવાનું છે. તારા દીકરા રવિની ભીની પથારીમાં તારે સુવાનું છે. તારા દીકરા રવિનું એઠું તારે ખાવાનું છે. એણે એક એક કરેલી જીદમાં
તારી ખુશી ન હોવા છતાં એનો પડ્યો બોલ તારે ઝીલવાનો છે. બોલ બેટા, કરીશ ને તું આવું? મમ્મી, તમે શું પાગલ જેવી વાત કરી રહ્યા છો? શું આ કરી શકું? તો પછી આ તું જે ના પાડી રહ્યો છે ને, એ બધું તારી મમ્મીએ કર્યું છે. બેટા, મહત્વનું એ નથી કે તમે કેટલું જીવ્યા, મહત્વનું એ છે કે તમે કેવું જીવ્યા. આ બધી વાત મૂકો ને, તમારો વિષય શું છે એ કહેશો મને? બેટા, એ વિષય તને ત્યારે જ સમજાશે જ્યારે તારી બધી જવાની ઢળી ગઈ હશે. ત્યારે તારા હાથમાં રહેલી વૃદ્ધાવસ્થાની લાકડી ટક 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 એમ નહીં, પણ મોત ક્યારે આવશે, મોત ક્યારે આવશે, મોત ક્યારે આવશે એમ બોલતી હશે. ત્યારે ત્યારે તારા કર્મનો સિદ્ધાંત તને મરવા પણ નહીં દે અને જીવવા પણ નહીં દે. બેટા, જિંદગી જીવવાના બે રસ્તા છે. એક છે સ્વાર્થનો અને બીજો છે નિસ્વાર્થનો. ખેતરમાં ફાવેલા પાક સાથે વધારાનું ઘાસ ઉગી નીકળે છે. એ ઘાસને સમય આવે કાપવું જ પડે છે, તો જ ઉગેલા પાકને પોષણ મળે છે. એવી જ રીતે બેટા, આ જિંદગીના ખેતરમાં આ સ્વાર્થરૂપી ઘાસ ઉગી નીકળ્યું છે. આ સ્વાર્થરૂપી ઘાસને આ સત્કર્મોના દાંતરડા વડે કાપી નાખવું જોઈએ. નહીતર આ સ્વાર્થ એટલો આવી થઈ જાય ને બેટા, કે દુનિયાનું કોઈ પણ સત્ય આપણને દેખાતું બંધ થઈ જાય. મમ્મી, પપ્પા, તમારા બંનેની બધી જ વાત સાચી છે, પણ આ બધી વાતમાં મારો વાંક શું છે? તમે લોકો મને શું કામ સંભળાવી રહ્યા છો? તારી વાત ખરી છે બેટા, આમાં વાંક તારો નથી, વાંક બધો અમારો છે. પણ બેટા, એક વાત તો જરૂર યાદ રાખજે, આ જિંદગીમાં ક્યારે એવો સમય ન આવી જાય કે જીવનના બે ત્રાજવાને તોલવા માટે અમારા સંસ્કાર રૂપે આવેલું વજન્યું તારી પાસે ના હોય. કારણ કે જીવનના ખોખલા અને ખરાબ રસ્તામાં એ વજન્યું તું ખોઈ બેઠો હોઈશ. જેવા દો હવે, જે પથ્થર સાથે માથા પછાડી પછાડીને આપણા લોહીથી એ પથ્થરને રંગી નાખ્યો હોય ને, પછી એ જ પથ્થર એ લોહીનો ગુણ ભૂલી જાય ને, તો એને પૂંજવો ન જોઈએ, ત્યાંથી રજા લઈ લેવી જોઈએ. ખબર છે બેટા કે તું અત્યારે અમારી વાતથી ડિસ્ટર્બ થાય છે. ચાલો હવે અહીંયા બેઠા જોશું, આપણા દીકરાને એનું એક્સ્ટ્રા કામ કરવા દો, એક્સ્ટ્રા વળતર મળશે. ચાલો. પ્રભાત, હવે બહુ થયું, હવે હદ થાય છે, હું કહી દઉં છું તમને. શાંતિથી બોલને પહેલા તો, આ રવિ ઉઠી જશે અને શું થયું છે એ કહીશ મને તો ખ્યાલ આવશે ને. તમારા મા બાપનો છે ને ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે, સમજી ગયા તમે? તો તારા મત મુજબ આ મેટરનું સોલ્યુશન શું છે? વૃદ્ધાશ્રમ. મતલબ? મતલબ એમ કે મૂકી આવો તમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં જઈને. ગાડી થઈ ગઈ છે કે શું? લોકો શું વિચાર છે એનો વિચાર કર્યો છે? મને લોકોની કોઈ પડી નથી, સમજ્યા તમે? મારી આ એકને એક જિંદગી છે, મારું તમને માનવું જ પડશે, નહીં તો હું જે કરી બેસીશ ને એનો તમને જરાક પણ ખ્યાલ નથી. સોનુ, તું મને ઇમોશનલ બ્લેકમેલ કરી રહી છે. ઇમોશન્સની તો કોઈ કદર જ નથી આ ઘરમાં, ખાસ કરીને તમારા આ જડ જેવા મા બાપોને. સમજો, માઇન્ડ યોર લેંગ્વેજ, મોઢું સંભાળીને બોલતું. હા, હું મારી જબાનને લગામ આપું જ છું, આ બધું મારે જ સહન કરવું પડે છે, એમ જ ને? હું એ નથી કહેતો, તારી સમજવામાં મિસ્ટેક થાય છે. અરે, મિસ્ટેક તો મારા મા-બાપથી થઈ ગઈ છે, જેમણે મને આ ઘરમાં પરણાવીને મોકલી. હું તમને કહી દઉં છું કે તમે સહી ડિસિઝન નહીં લીધું ને તો હું આત્મહત્યા કરીને મરી જઈશ. ને પછી સાચવતા બેસજો આ તમારા દીકરાને ને તમારા મા બાપને, સમજ્યા?
છું હું. હવે કા તો અમે લોકો આ ઘરમાં રહીશું કા તો તમે લોકો, સમજ્યા? કોઈ વાંધો નહીં બેટા પ્રભાત, અમે બે વાર ગઠવણે જઈએ છીએ. પણ પપ્પા, હવે પણ કહેવાનો વખત જતો રહ્યો છે ભાઈ. આ મા બાપ છોકરાઓની બધી જ વાતમાં રાજી રહેતા હોય છે, અને તમે જેમાં રાજી રહ્યો ને એ અમે કરી રહ્યા છીએ. પણ પપ્પા, મારો રાજીપો તો તમે લોકો જાણો જ છો ને. બસ બસ રહેવા દે બેટા. અરે 9 મહિના તને મેં મારા પેટમાં રાખીને ખોટો કર્યો છે, એટલે અત્યારે તું ખોટું બોલીને સત્યને છુપાવવાની કોશિશ નહીં કરતો. જો હું સત્ય સંભળાવીશ ને તો તું સાંભળી નહીં શકે, એટલે તું આ નાટક કરવાનું બંધ કરી દે બેટા. મમ્મી, આ દાદા દાદી ક્યાં જઈ રહ્યા છે? દાદા દાદી જાત્રાએ જઈ રહ્યા છે. જૂઠું નહીં બોલો મમ્મી, મને ખબર છે કે તમે દાદા દાદીને વૃદ્ધ આશ્રમ મોકલી રહ્યા છો. તમે રાત્રે બધી વાતો કરીને હું બધી વાતો સાંભળતો હતો, હું ઉઠતો નહોતો. અરે નાના બેટા, એવું કઈ નથી. અમે લોકો સાચે જ ચારધામની જાત્રાએ જઈએ છીએ, અને કદાચ અમને આ ઘરમાં પાછા આવતા ઘણી વાર પણ લાગી જશે. મને ખબર છે દાદી કે તમે જૂઠું બોલો છો. અરે અરે નાના બેટા, અમે વૃદ્ધાશ્રમમાં નથી જતા. કઈ વાંધો નહીં, હું મોટો થઈશ ને એટલે મારી મમ્મી પપ્પાને પણ હું વૃદ્ધાશ્રમ મોકલી દઈશ. જોયું બેટા, આને કહેવાય કર્મનો સિદ્ધાંત. આ એના કરેલા કર્મ અહીંયા જ ભોગવવા પડે છે. આ નાના બાળકને, આ રવિને અમે નથી કઈ શીખવાડ્યું, પણ એ રવિ નથી બોલતો, આ તમારા કરેલા કર્મ બોલે છે. તમને શું લાગ્યું કે અમે વૃદ્ધાશ્રમમાં જતા રહેશું એટલે આ ઘરની અંદર તમે સુખથી રહેશો, તમે લોકો શાંતિથી રહેશો? નહીં નહીં બેટા, નહીં. અમે આ ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં જશું ને તો આ ઘરની ચારેય દીવાલ તમારા કર્મના નામની ચીસો નાખીને તમને જોર જોરથી સંભળાવતી રહેશે, પણ તમે સાંભળી નહીં શકો. મમ્મી, પપ્પા, આજે રવિની વાત સાંભળીને મને બધું સમજાઈ ગયું છે કે હું અત્યાર સુધી તમારી સાથે જે કરી રહ્યો હતો ને એ ખોટું કરી રહ્યો હતો. મને માફ કરી દો, તમે બંને માફ કરી દો. મમ્મી, પપ્પા, મને પણ માફ કરી દો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. આ બધું કરવા વાળી હું જ છું, મને માફ કરી દો મમ્મી, નહીં તો આ કુદરત પણ મને માફ નહીં કરે. બેટા, મા બાપ હંમેશા પોતાના દીકરાની ખુશીને જ પોતાની ખુશી સમજતા હોય છે, પણ એ દીકરો પોતાની ખુશીને મા બાપની ખુશી કેમ નથી સમજતો? પણ આ સવાલ હું આજે આ સમાજને અને આ દુનિયાને પૂછું છું. શું એક જન્મ આપીને તમને ભણાવી ગણાવીને ઉછેરીને મોટા કરીને અને કાબેલ બનાવી દે, પછી કોણ મા બાપ, અને કોણ હું, અને કોણ તું? બેટા, આપણામાં એક કહેવત છે, વારા પછી વારો અને મે પછી ગારો. બેટા, બધાયનો વારો આવે છે. હા, સમયનું ચક્ર ક્યારેય કોઈને છોડતું નથી. અને બીજી વાત કે આ મારો કે તારા પપ્પાનો બનાવેલો કાયદો નથી, આ કુદરતનો બનાવેલો કાયદો છે. અને કુદરત
કુદરત ક્યારેય કોઈને છોડતું નથી અને જેને કોઈ નથી પહોંચતું ને એને બેટા એનું પેટ પહોંચે છે. આ યાદ રાખજે. પપ્પા, તમે કહેતા હતા ને કે મારા સંસ્કારમાં ખોટ છે, જે દીકરી જેવા ઘરમાંથી આવે એવા સંસ્કાર લઈને આવે. પપ્પા, મને મારી ભૂલ સુધારવાનો એક મોકો આપો, મને માફ કરી દો, મને માફ કરી દો. પપ્પા, હું પણ આજે તમને બંનેને વચન આપું છું કે આજથી હું દીકરાની બધી ફરજો નિભાવીશ, કારણ કે મને બધું સમજાઈ ગયું છે કે હું ખાલી એક પત્નીનો પતિ નહીં પણ એક મા બાપનો દીકરો પણ છું. દીકરો પણ છું. દાદા દાદી, તમે મારા મમ્મી પપ્પાને માફ કરી દો ને. દાદા દાદી, તમે ક્યાં ન જતા હો? દાદા, તમે અમને છોડીને નહીં જાઓ ને? નહીં બેટા, હું ક્યાં નહીં જાઉં. દાદી, તમે અમને છોડીને ક્યાં નહીં જાઓ ને? નહીં બેટા, ક્યાં નહીં જાઉં.